હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. આજે હું તમારી સાથે કાઠિયાવાડી દહીં તીખારી એક નવા જ સ્વાદમાં લીલી મકાઈની દહીં તીખારી, એનું આ નવું વર્ઝન છે. તો તમે આને એક સબ્જીના ફોર્મમાં પણ સર્વ કરી શકો. આ દહીં તીખારી હોય તો સબ્જીની જરૂર નહીં પડે. તો એના માટે એક મકાઈને બોઇલ કરી લેવાની છે અને ત્યારબાદ એના દાણા કાઢી લેવા. બે કપ દહીં હોય તો એક કપ મકાઈના દાણા જોશે. 15 કળી લસણ, એક મોટો ટુકડો આદું અને 3-4 તીખા લીલા મરચાં. આદું લસણને ક્રશ કરી લેવાના છે અને મરચાંને બારીક ચોપ કરી લેવાના છે. ત્યારબાદ 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરવું, તેમાં 1-1 ટીસ્પૂન રાઈ જીરાનો વઘાર કરવો. આ દહીં તીખારી એકદમ જ લસણવાળી, તીખી અને વચ્ચે વચ્ચે સ્વીટ કોર્ન, એકદમ સ્વીટ એનો ટેસ્ટ બહુ સરસ આવશે. આને તમે મકાઈ દહીંની સબ્જી તરીકે પણ ઓળખી શકો, જે કિડ્સને બહુ ભાવશે સ્વીટ કોર્ન હોવાથી. તો રાઈ જીરું આ રીતે થઈ જાય ત્યારબાદ તેમાં મકાઈ નાખીને આ રીતે સોતે કરવાની છે સ્લો ગેસ પર. એના દાણા ફૂલી જાય ત્યાં સુધી સાથે જ આદુ લસણ, 8-10 લીમડાના પાન અને લીલા મરચાના ટુકડા બધું જ સાથે એડ કરી દેવું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવું, 1/2 ચમચી હળદર અને 1/4 ચપટી હિંગ એડ કરવી. અને આ બધું સ્લો ગેસ પર સરસ લસણને બધું બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સાતડવાનું છે અને આમાં મકાઈના દાણા સરસ ફૂલી જશે. મકાઈના દાણા ફૂલી જાય અને સ્લાઇટલી એની ઉપર બર્નિંગ ઇફેક્ટ આવી જાય એવું સોતે કરવાનું છે. આમાં લસણ આદુ મરચાં વધારે હશે તો જ ટેસ્ટ ફાઇન આવશે. જે લોકો લસણ ના ખાતા હોય એ લોકોએ આદુ મરચાંનું પ્રમાણ વધારે રાખવું. આમાં આ રીતે 2-3 મિનિટ મકાઈ સોતે થઈ જાય ત્યારબાદ મસાલા કરવા. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી કાશ્મીરી મરચું પાવડર, તમારી તીખાસ પ્રમાણે મરચું એડ કરવું. મકાઈના દાણા એકદમ સરસ ફૂલી ગયા છે. હવે આને 1/2 મિનિટ જેવું જ સાતડવાનું છે સ્લો ગેસ પર અને ગેસ બંધ કરી દેવો. હવે જોઈ શકો છો તમે એકદમ સરસ ફૂલી ગઈ છે મકાઈ. તો એને ગેસ બંધ કરીને ઠંડુ થવા દેવાનું છે. કમ્પ્લીટલી ઠંડુ થઈ જાય ત્યાં સુધી રાખવું બહાર જ. અને 2 ચમચી જેટલો આપણે મસાલો અલગ કાઢી લેશું પ્રેઝન્ટેશન માટે. દહીંના ભાગનું મીઠું પણ આમાં જ એડ કરી દેવું. આમાં તમે મકાઈ વધતી ઓછી તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો. લીલું લસણ હોય તો ટેસ્ટ વધારે સરસ આવે છે, તો લીલું લસણ હોય તો જરૂરથી નાખવું. તો એકદમ ઠંડુ દહીં લેવાનું છે, એમાં થોડી કોથમીર અને હવે આ જે આપણે મકાઈ જે ઠંડી થઈ ગઈ છે એ આમાં એડ કરી દેશું. ઠંડુ દહીં હોય તો આ દહીં તીખારીનું ટેક્સચર સારું રહેશે, એકદમ જ પાણી જેવું નહીં થઈ જાય. અને તીખા દહીંમાં સ્વીટ કોર્નનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે.
તમને આમાં ગળપણ ભાવતું હોય તો તમે થોડું સુગર પાવડર પણ એડ કરી શકો. તો રેડી છે લીલી મકાઈની દહીં તીખારી, એક નવી ઝટપટ સબ્જી દહીં મકાઈની રેડી છે. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી. આ રીતે ઉપરથી મકાઈ થોડી ગાર્નિશ કરવી, મકાઈથી ગાર્નિશ કરવું થોડું આ રીતે. ગુડ બાય એન્ડ સબસ્ક્રાઈબ.